कुत्ते पर सस्ता आया, तब बादशाह ने शहर बसाया। अमर शाह नामना बादशाहना नाम परथी बनेला अमदावाद शहेरनो आजे 613મો જન્મદિવસ છે। વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવતા આ શહેર વિશે ચાલો તમને જણાવી કેટલીક વાતો। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ અને હું છું તમારી સાથે નિકિતા। 26 ફેબ્રુઆરીનો આજનો દિવસ અમદાવાદીઓ અને દરેક ગુજરાતીઓ માટે ખૂબ ખાસ છે। આજના દિવસે વર્ષ 1411માં અમદાવાદ શહેરની સ્થાપનાનો પાયો અહમદ શાહ બાદશાહે નાખ્યો હતો। આજના દિવસને અમદાવાદના જન્મદિવસ તરીકે ઓળખવામાં આવે છે। લાખો લોકોના ધબકારા દિવસભર આ શહેરમાં સંભળાય છે અને દેશ વિદેશના લોકો આ શહેરની ગરિમા અને ઓળખને જાણવા માટે આ શહેરની ધરતી પર ચાલતા ફરતા જોવા મળતા હોય છે। અમદાવાદના ભવ્ય વારસાની વાત કરીએ તો ભદ્રનો કિલ્લો, ભદ્રકાળી માતાનું મંદિર, રાણીનો હજીરો, ત્રણ દરવાજા, કાલુપર સ્વામિનારાયણ મંદિર, સીધી સૈયદની જાળી, એલિસ બ્રિજ, ગણેશ મંદિર, સરખેજના રોઝા, ગાંધી આશ્રમ, દાંડીપુલ અને કોચરબ આશ્રમ સહિતની અનેક જગ્યા છે। આ ભવ્ય હેરિટેજ સ્ટ્રક્ચર્સ તેમજ હજારો હેરિટેજ કક્ષાના ઘરો, મહાત્મા ગાંધીના સ્મારકો અને 600 જેટલી પૂળ શેરીઓના લીધે અમદાવાદ ભારતનું પહેલું વર્લ્ડ હેરિટેજ શહેર બન્યું છે। ઈસવીસન 1411માં અહમદ શાહ દ્વારા અમદાવાદની સ્થાપના થઈ તે પહેલાં અમદાવાદ કર્ણાવતીના નામે ઓળખાતું હતું। પ્રાચીન મંદિરો, જૂની ઇમારતો અને અનેક સ્થાપત્યો જે અમદાવાદના ઇતિહાસ સાથે હજુ પણ જોડાયેલા છે। અમદાવાદની સ્થાપના થઈ તે સમયે એક અલગ અમદાવાદ જોવા મળતું હતું। અત્યારના અમદાવાદમાં સાંસ્કૃતિક, આર્થિક અને આધુનિકતાનો સમન્વય જોવા મળે છે। અમદાવાદમાં છેલ્લા 2 દાયકાઓમાં ઘણું પરિવર્તન પણ થયું છે, તો અમદાવાદમાં આજે પણ કેટલાક ગામો અને વિસ્તારો એવા છે જ્યાં પહેલાનું અમદાવાદ જોવા મળે છે। અમદાવાદના આજે 612 વર્ષ પૂરા થયા છે, પણ આટલા વર્ષ દરમિયાન શહેરની ઓળખ બદલાતી રહી છે। એક સમય પોળો અને દરવાજાથી જાણીતો અમદાવાદ આજે હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે।